જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ લાઈવ એ યુનિક લાઈફ પર. આજે આપણે જોઈશું આવનારી 18 જૂન 2024 ને મંગળવારના થતી ભીમ અગિયારસનું વ્રત અને તેનું મહત્વ. એકવાર ભીમસેન વ્યાસજીને કહે છે, હે પિતામહ, હે મહામતી, આ યુધિષ્ઠિર, કુંતી માતાજી, દ્રૌપદી, અર્જુન, નકુલ તથા સહદેવ એ સર્વે એકાદશીના દિવસે ક્યારેય પણ ભોજન કરતા નથી અને મને પણ તે સમયે ખાવાની મનાઈ કરે છે, ત્યારે હું તેઓને કહું છું કે મારાથી ભૂખ વેઠી શકાતી નથી. હું વિધિથી દાન આપું, શ્રી હરિની પૂજા કરું, પણ ઉપવાસ કરી શકું નહીં. તે વગર ઉપવાસે એકાદશીના વ્રતનું ફળ મળે તે ઉપાય બતાવો. એવું ભીમસેનનું વચન સાંભળી વ્યાસજી બોલ્યા કે જો તને સ્વર્ગ વહાલું અને નર્ક અનિષ્ટ હોય તો બંને પક્ષોની એકાદશીઓએ ભોજન કરવું નહીં. ભીમસેન કહે છે, હે પિતામહ, હું આપની પાસે કહું છું કે મારી શક્તિ એક વખત ભોજન કરવાની છે, તે હું ઉપવાસ કેમ કરી શકું? કારણ કે મારા પેટમાં વૃક નામનો અગ્નિ છે, તે જ્યારે હું ઘણું અન્ન ખાઉં ત્યારે જ શાંત થાય છે. હવે હું ઘણું જોર મારું તો વર્ષમાં એક ઉપવાસ કરી શકું. માટે નિશ્ચય કરી કોઈ એ ઉપવાસ કહો કે જેથી મારું કલ્યાણ થાય. વ્યાસજી કહે છે, હે ભીમ, તમે મનુસ્મૃતિ ને વેદમાં કહેલા ધર્મ સાંભળ્યા તે સગળા આ કલયુગમાં પાળી શકાય તેવા નથી. માટે સુખથી થઈ શકે જેમાં ધન થોડું જોઈએ ને થોડી તકલીફ થાય ને મોટું ફળ મળે એવું સઘળા પુરાણોના સારાંશ રૂપ વ્રત કહું છું, તે સાંભળો. બે પક્ષોની એકાદશીઓના દિવસે નિરાહાર રહેવું જોઈએ. કારણ કે જે માણસ એકાદશીના દિવસે નિરાહાર રહે છે તેને નરક ભોગવવું પડતું નથી. એવા વ્યાસજીના વચનો સાંભળી મહાબળવાન છતાં પણ પીપળાના પાંદડાને પેઠે ભીમસેન કંપી ગયો અને ભયથી કહેવા લાગ્યો કે હે પિતામહ, હે પ્રભુ, તે ઉપવાસ કરવાની તે મારી શક્તિ નથી. માટે થોડે શ્રમે ઘણું ફળ થતું હોય તેવું એક વ્રત મને કહો. વ્યાસજી કહે છે, જ્યેષ્ઠ સુધી એકાદશી જે વૃષભ અથવા મિથુન સંક્રાંતિમાં આવે છે તે દિવસે વ્રત કરવું, તેમાં સ્નાન અને આચમન સિવાય જલનો સંબંધ રાખવો નહીં, એટલે જલ પીવું નહીં, તેમજ ફળ વગેરે બીજું કાંઈ પણ અન્ન ખાવું નહીં. કારણ કે તેથી વ્રતનો ભંગ થાય છે. જે માણસ એ એકાદશીના સૂર્યોદયથી આરંભી બારસના સૂર્યોદય સુધી જલપાન પણ કરતો નથી તેને સઘળી એકાદશીનું ફળ મળે છે. બારસને દિવસે પ્રાંતઃકાળે સ્નાન કરી બ્રાહ્મણોને વિધિથી જળ અને સોનું આપી તેઓને ભોજન કરાવ્યા પછી નિયમથી પોતે ભોજન કરવું. હે ભીમસેન, તેમ કરવાથી જે ફળ થાય છે તે સાંભળ. વિધિથી એ એકાદશીનું વ્રત કરવાથી સઘળી એકાદશીઓનું ફળ થાય છે એમાં સંશય નથી. કારણ કે તે વાત સાક્ષાત નારાયણે મને કહેલી છે. જ્યેષ્ઠ સુધી એકાદશીના દિવસે નિર્જળ વ્રત કરવાથી સર્વતીર્થોના પુણ્યનું ફળ મળે છે, સઘળા દાનોનો ફળ મળે છે અને વર્ષની એકાદશી જે ધન, ધાન્ય, પુત્ર અને આરોગ્ય એ બધાને આપનારી છે તથા પુણ્યકારક છે, તે સઘળી એકાદશીનું પુણ્ય આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે તેમાં સંશય નથી. એ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી મરણ વખતે મોટા શરીરવાળા ભયંકર દંડને અને પાસને ધારણ કરનાર કાળા પીળા યમના દૂતના દર્શન થતા નથી, પરંતુ પીળા વસ્ત્ર પહેરનારા સુશોભિત આકૃતિવાળા ચક્ર ધારણ કરનારા અને મનના જેવા વેગવાળા વિષ્ણુ દૂતો આવે છે અને તેને વૈકુંઠમાં લઈ જાય છે. એટલા માટે એ એકાદશીના દિવસે શ્રમથી પણ નિર્જળ વ્રત કરવું ને જળ ઘેનું આપવી, તેથી સઘળા પાપો દૂર થાય છે, હે જન્મે છે. એવા વ્યાસજીના વચનો સાંભળી તે એકાદશીના દિવસે પાંડવોએ તેમજ ભીમસેને પણ નિર્જળ વ્રત કર્યું. તેથી એ એકાદશી પાંડવ એકાદશી તથા ભીમ એકાદશી મતલબ ભીમ અગિયારસ એ નામથી પ્રસિદ્ધ થયેલી છે. હે જન્મે જય, તમે પણ સઘળા પાપોથી શાંતિ માટે શ્રમ લઈને પણ એ એકાદશીનું વ્રત કરો અને હરિનું પૂજન કરો. હે દેવેશ, હે હરે, આજ આપનો દિવસ છે, માટે હું નિર્જળ વ્રત કરીશ અને આવતીકાલે અન્નનું ભોજન કરીશ, એમ કહી ને સર્વ પાપોના નાશ માટે ઇન્દ્રિયો નિયમમાં રાખી શ્રદ્ધાથી ઉપવાસ કરે. સ્ત્રી અથવા પુરુષ જે એ એકાદશીનું વ્રત કરે તેના મેરુ અથવા મંદર પર્વત જેવડા મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થાય છે. જેને જળધેનું દેવાની શક્તિ ન હોય
તે જેમાં સોનું રાખ્યું હોય તેવા વસ્ત્રવડે વીંટેલા ઘડાનું દાન કરવું. જે માણસ એકાદશીના દિવસે જળપાન કરતો નથી તેને પ્રત્યેક પહોરે કરોડો પળ સોનું આપવાનું પુણ્ય થાય છે. આ એકાદશીના દિવસે સ્નાન, દાન, જપ કે હોમ જે કંઈ કરે છે તે સઘળું અક્ષય થાય છે એમ શ્રીકૃષ્ણે કહેલું છે. હે રાજન, એક નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી જ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે, તે બીજા ધર્મનું શું કામ છે? હે રાજન, જે માણસે આ એકાદશીના દિવસે સોનું, વસ્ત્રો કે અન્ન જે કંઈ આપે છે તે સઘળું અક્ષય થાય છે. જે માણસ એકાદશીના દિવસે અન્ન ખાય છે તે આ લોકમાં ચાંડાલ થાય છે ને અંતે નરકમાં પડે છે. જ્યેષ્ઠ સુધી એકાદશી દિવસે ઉપવાસ કરીને જે માણસ દાન કરે છે તે પરમપદને પામે છે. નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુનો દ્વેષ કરનાર અને નિરંતર અસત્ય બોલનાર પણ સર્વ પાપથી મુક્ત થાય છે. હે રાજન, નિર્જલા એકાદશીના દિવસે સ્ત્રીઓએ અને પુરુષોએ શ્રદ્ધા રાખવી, ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, નારાયણ પૂજન કરવું, જલધેનું આપવી અને તેમ નહીં બને તો પ્રત્યક્ષ ઘેનું અથવા વૃદ્ધધેનું આપવી તથા હે ધર્મિષ્ઠોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભાત ભાતના ભોજન કરાવી ઉત્તમ દક્ષિણા આપી પ્રસન્ન કરવા. જો બ્રાહ્મણો પ્રસન્ન થાય તો મોક્ષ આપનાર સાક્ષાત નારાયણ પણ પ્રસન્ન થાય છે. જે માણસો આ એકાદશીનું વ્રત કરતા નથી તેઓ આત્મદ્રોહી, પાપી, દુરાચારી અને દુષ્ટ કહેવાય છે એમાં સંશય નથી. જે માણસો આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે, નારાયણનું પૂજન કરે છે, દાન આપે છે, શાંતિથી રહે છે અને રાતે જાગરણ કરે છે તેના સદા દુરાચારી એવા સેંકડો વંશજો વૈકુંઠમાં જાય છે અને તે પોતે પણ વૈકુંઠમાં જાય છે. નિર્જલા એકાદશીના દિવસે અન્ન, પાન, ગાય, વસ્ત્ર, સૈયા, આસન, કમંડળ ને છત્ર એવું બધું દાન કરવું. જે માણસ એવી રીતે પુણ્યકારક અને પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ બાધા રહિત પદને પામે છે. એવી રીતે મહાભારતમાં અને પદ્મ પુરાણમાં જેઠ શુક્લ પક્ષની નિર્જલા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. તો દોસ્તો, આજની આ વાર્તા તમને કેવી લાગી? આજનો વિડીયો કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો હોય તો તમે આ માહિતી બીજા સુધી પહોંચાડશો અને તેને પણ ભીમ અગિયારસની સાચી રીત અને અગિયારસ કઈ રીતે કરવી અને તેનું પુણ્ય શું છે તેની તમામ માહિતી મળી રહે તે માટે તમે તમારા મિત્રવર્તુળોમાં લાગતા વળગતા દરેકને શેર કરશો કે જેથી તે પણ તેનું પુણ્ય કમાઈ શકે. અને હા દોસ્તો, જો તમે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને આવી વિડીયો જોવા મળે અને તમે બાજુમાં આપેલું બેલ આઇકન પણ ઓલ કરી દબાવી દેશો તો તમને આવનારી દરેક વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે. તો સબસ્ક્રાઈબ અવશ્ય કરશો, જેમાં કોઈ પણ પ્રકારની ફી નથી, તદ્દન મફત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.